જામનગરના હિંમતભાઈ ભદ્રા નામના સ્કૂલ સંચાલકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધ ગંભીર આરોપો કરતા ખળભળાટ થયો છે। ચાર વર્ષ પહેલા હિંમતભાઈનો પરિચય રાજકોટના રૂપાબેન મકવાણા નામના મહિલા સાથે થયો હતો। ત્યાર પછી બે વર્ષ પહેલા હિંમતભાઈની સ્કૂલે રૂપાબેન સાથે બે ત્રણ પોલીસ કર્મચારીઓ રાજકોટથી આવ્યા હતા। હિંમતભાઈને બળજબરીપૂર્વક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમણે માર મારી રૂપિયા 10 લાખની ઉઘરાણી હેતુ બળજબરીપૂર્વક ચેક લખાવી લીધા હતા તેવો આરોપ હિંમતભાઈએ લગાવ્યો છે। તાજેતરમાં રાજકોટ પોલીસ પર મોટા પાયે ભ્રષ્ટાચાર અને ખંડણી જેવા આરોપો લાગતા હિંમતભાઈએ હિંમત કરી રાજકોટ પોલીસ કમિશનર સહિત મુખ્યમંત્રી, ડીજીપી, ગૃહમંત્રી સુધી રજૂઆત કરી છે। હિંમતભાઈએ તેમના પરિવારને સુરક્ષા આપવાની પણ માંગ કરી છે। 15-2-2020 દિવસે શનિવારના દિવસે અમારી ચાલુ સ્કૂલ શનિવારના 11 વાગે છોકરા છૂટતા હતા અને રાજકોટથી કોઈ પોલીસ આવેલ અને તે મને ઉપાડીને બળજબરીથી લઈ ગયેલ રાજકોટમાં અને એને એને એની પાછળ એક બે હવાલદાર હતા, બે જમાદાર સાહેબ હતા અને પરમાર સાહેબ કરીને રિવોલ્વર કરીને સાહેબ હતા અને એની પાછળ રૂપાબેન મકવાના અને એક બીજા લેડીઝ ભાઈના સાથે હતા। મને લઈ ગયેલા અન્ય હોટલ અમે લોકોએ ચા પીધીને મને રાજકોટ લઈ આવેલા। રાજકોટ લઈ આવીને સાહેબ એવી ઘટના બની કે મેં ક્યારે મારી જિંદગીની અંદર અમારા એટલા સમાજની અંદર ક્યારે અમે વિચાર્યું નહોતું કે આવી ઘટના અમારી સાથે બનશે। મને કે તપાસને દર્દી તમે લઈ જાય છે, મેં કાંઈ વાંધો સાહેબ લઈ જાઓ, મેં કાંઈ ખોટું કર્યું નથી। સાહેબ લઈ આવીને સીધો બે વ્યક્તિએ મને પકડીને ત્યાં બારે વડલાની એક ઝાડવો છે, તમને ખબર લીમડો કોઈ ઝાડવો છે, એ લીમડામાં પકડીને મને સાહેબ એટલા ધોકા મારેલ છે પાઇપે, કોઈ ગઢવી સાહેબ કરીને હતા અને સીધો મને ગઢવી સાહેબે મારી અને સીધો મને ઉપર લઈ ગયેલ, ઉપર લઈ ગયેલ ત્યાં મને છે ને જોગરાણા સાહેબ મળેલ અને જોગરાણા સાહેબે કીધું કે આને તું મને પૈસા આપી દે। મેં એને કેટલી રિક્વેસ્ટ કરી, હાથ જોડી રિક્વેસ્ટ કરી, રોતો ગયો કે સાહેબ મારો કોઈ ગુનો નથી, મારો કોઈ વાક નથી, મેં કાંઈ કર્યું જ નથી, એનું કારણ છે બેન્કિંગ વહીવટી બેને કરેલ છે। ધ્રોલમાં જામનગર રાજકોટ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે જ એક કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે આગ બુઝાવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જામનગરમાં વિશાલ રાજુભાઈ ચાવડા નામનો યુવાન ટુ વ્હીલરની ચોરીમાં પકડાયો હતો। ત્યાર પછી જામીન પર છૂટી તેણે ફરીથી એક સ્કૂટરની ચોરી કરી હતી। પોલીસે વિશાલને ઝડપી લઈ ₹30,000 કિંમતનું ચોરાઉ એક્સેસ સ્કૂટર કબજે કર્યું છે। જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 3 કેસ સહિત સમગ્ર જિલ્લામાં કુલ 7 કેસ નોંધાયા છે। જામનગર શહેરમાં આજે કોરોનાના 1 દર્દીનું અવસાન થયું છે।